સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે આવેલ સાબર ડેરીમાં પશુપાલકો આજે ભાવ વધારા બાબતે રજૂઆતો કરવા પહોંચ્યા. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના 3.5 પશુપાલકોની આર્થિક કરોડરજ્જુ સમાન સાબર ડેરી દર વર્ષની જેમ વાર્ષિક ભાવફેર ચૂકવતી હોય છે, પરંતુ ચાલુ સાલે સાબર ડેરીના નિયામક મંડળની ચૂંટણી પૂર્ણ થયા બાદ ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી ન થવાના કારણે વાર્ષિક ભાવફેર ચૂકવવામાં ડીલ થયું હતું. ત્યારબાદ રાજકીય આગેવાનો અને સહકારી આગેવાનો દ્વારા રજૂઆતો કરવાની શરૂઆત થઈ હતી. બાદમાં સાબર ડેરી દ્વારા 258 કરોડ રૂપિયા જેટલો વાર્ષિક ભાવફેર પ્રથમ તબક્કામાં ચૂકવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાયા બાદ બીજા તબક્કાનું ભાવફેર ચૂકવવા દ્વારા જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ પશુપાલકો દ્વારા એક સાથે ભાવ વધારો ચૂકવવાની માંગણીને લઈ આજે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાની આગેવાની હેઠળ સાબર ડેરી ખાતે પહોંચ્યા હતા. બપોરના સમયે મોટી સંખ્યામાં પશુપાલકો સાબર ડેરી ખાતે પહોંચી ચૂક્યા હતા, પરંતુ સાબર ડેરીના મુખ્ય દરવાજા પર કડક પોલીસ બંદોબસ્ત અને સાબર ડેરીની સિક્યુરિટી ખડકી દેવાના કારણે પશુપાલકોને સાબર ડેરીની પ્રીમાઇસિસમાં પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. જોકે વાતાવરણ થયા બાદ સાબર ડેરીના સત્તાધીશો અને પશુપાલકોના પ્રતિનિધિ બેઠક યોજવાનું નક્કી થયું હતું. ત્યારબાદ સાબર ડેરીના બોર્ડરૂમ ખાતેથી મંડળ અને સત્તાધીશો વચ્ચે બેઠક 1.5 કલાક જેટલો સમય ચાલી હતી. આ બેઠકમાં ભાવફેરને લઈને અનેક ચર્ચાઓ કરવામાં આવી હતી. જોકે બંને પક્ષો વચ્ચે સમાધાન સંભાવ્યું હતું, જેમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી થયા બાદ બીજા તબક્કાનો ભાવફેર ચૂકવી દેવાની વાત થઈ હતી. જોકે પશુપાલકોના પ્રતિનિધિ મંડળ અને સત્તા દિવસો વચ્ચે સમાધાન સાધાયું હતું. ટૂંક જ સમયમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી પૂર્ણ કરી અને ભાવફેર ચૂકવવાની સત્તાધીશો દ્વારા બાહેધરી આપવામાં આવી હતી. ઉમંગ રાવલ, ZS TV, સાબરકાંઠા. જે પ્રકારે પશુપાલકોની માંગ હતી કેટલાય સમયથી ભાવ વધારાને રિલેટેડ, પશુપાલકો ચિંતિત હતા. કારણ કે સમય નજીક હતો, વરસાદ પડી ગયો હતો, બિયારણને બધાની જરૂરિયાત ઊભી થાય, પૈસાની જરૂરિયાત ઊભી થાય. અને સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લો પશુપાલક પર 80% પશુપાલક ઉપર નફતો જિલ્લો છે. એવા સંજોગોની અંદર જે ભાવ વધારો સરકારશ્રી તરફથી ભલામણ કર્યા બાદ જે ચૂકવવામાં આવ્યો હતો, એમાં સરકારશ્રીનો પણ હું આભાર માનું છું, માન્ય CM સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ અને ફરીથી માન્ય મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબનો પણ હું આભાર માનું છું. સાથે પશુપાલકોની અંદર એક એવો અસમંજસ હતો, અંદર વિચાર વંટોળ ચાલતો હતો, બધા ખૂબ પરેશાન હતા કે ભાઈ હવે બીજા પૈસા મળવાના છે કે નથી મળવાના. એટલે તમામ લોકોને આહવાન કર્યા હતા, તમામ લોકો અહીંયા આવ્યા હતા. એમાંથી અમે 25-1 જણા મીટિંગ કરી, બહેનો પણ હતા એની અંદર. જે પ્રમાણે વાત થઈ એ પ્રમાણે જે ભાવ હતો એ 970 રૂપિયાની આસપાસ આપવામાં આવશે. એટલે કોઈક મંડળીને 15%થી લઈને 20% સુધીનો ભાવ વધારો મળશે, એવી વાત અમને ચોક્કસપણે કીધી છે. એટલે એમાં મૂળ પ્રશ્ન એવો છે કે ક્યાંક કોઈ મંડળીમાં દૂધ ઓછું પ્રમાણમાં હોય, કોઈ મંડળીમાં દૂધ વધારે પ્રમાણમાં હોય, કોઈ મંડળીએ ભેંસનું દૂધ હોય, કોઈકમાં ગાયનું દૂધ વધારે હોય, એટલે એ પ્રમાણે એના નફાનું ધોરણ બદલાતું રહેતું હોય છે. એટલે એ પ્રમાણે અમને વાત કરી અને એવી પ્રોમિસ આપી છે કે આ જે ભાવ વધારો 15-20% જે ડિફરન્સ જે મળવાનો છે, એ ડિફરન્સ સામાન્ય સભા થાય એના જ્યારે પણ પગારનો હપ્તો પડે એની ભેગો હપ્તો એનો પણ પડી જશે અને એક સાથે એ ડિફરન્સ મળવાનો છે, એવી રજૂઆતને અમે વાત કરી. એમાં ચેરમેન સાહેબ અને ડિરેક્ટરો ઘણા બધા ઉપસ્થિત હતા અને એમણે એવી બાંહેધરી આપી છે કે 15-20% સુધીનો નફો આપીશું, 970 ભાવ આપીશું અને આ હપ્તો જ્યારે ચેરમેનની નિયુક્તિ થાય એની સાધારણ સભા પછી તરત જ જેટલું બને એટલું વહેલું, એટલે કે પહેલો હપ્તો પડે કે એક દિવસમાં પડવાનો હોય કે બીજા દિવસે, આપી દેવાની અમને ક્લિયર કટ વાત કરી છે. એટલે આ પશુપાલકોના હિતમાં નિર્ણય છે, પરંતુ આ નિર્ણય એમનો છે અને મારા તમામ લોકો બહાર બેઠેલા છે પશુપાલકો, એ પણ હું માનું છું આ વાતથી સંમત જ હોવા જોઈએ. તેમ છતાંય એમને એક વખત ચર્ચા વિચારણા કરીને અમારી જે સંગઠન જે અહીંયા આવ્યું હતું પશુપાલક સમિતિ આ પ્રતિનિધિ મંડળ, એ પ્રતિનિધિ મંડળને તો મંજૂર છે, પરંતુ બહાર બેઠેલા તમામ અમારા જે પશુપાલકો છે એમને પણ વાત કરવાની છે. ડીલે થઈ રહ્યું છે,
એનું કારણ મુખ્ય કયું એ બાબતે સરકારમાં અથવા તો બીજી કોઈ જગ્યાએ રજૂઆત કરવામાં આવશે કે કેમ? અમારી જે પ્રતિનિધિ મંડળ હતું, અમારી સમિતિ હતી પશુપાલક સમિતિ, એ તમામ લોકો માન્ય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ જોડે પણ જઈશું. અમે સીએમ સાહેબને જરૂર પડશે તો સીએમ સાહેબને પણ રજૂઆત કરીશું, કારણ કે અને એમાં સહકારી માળખાના નિયમમાં પણ સુધારો કરીશું. કોઈ કારણોવશ આ તો ઠીક છે, કોઈ કારણોવશ ઇલેક્શન લેટ થયું, કોઈ કારણો જેમ પંચાયતોના ઇલેક્શન લેટ છે, જિલ્લા પંચાયતોના ઇલેક્શનો આવનારા છે, આ બધા ઇલેક્શનો જ્યાં ક્યાંક કોઈક જગ્યાએ જિલ્લા પંચાયત નગરપાલિકાના પણ લેટ છે, એવી રીતે કોઈ કારણોસર લેટ થાય પરંતુ મારો પશુપાલક દુઃખી ના થાય એવા કોઈ નિયમની ચર્ચા વિચારણા પણ સહકાર મંત્રીને કરીશું. અને ઓરલી પણ એક વખત વાત થઈ ત્યારે એમણે એમ કીધું હતું કે ભાઈ સહકારી આખું માળખું કેન્દ્ર લેવલથી બની ગયું છે, તમામ નિયમો આખા કેન્દ્રના બધા જ આખા ભારત દેશના સહકારી માળખાના નિયમો એક સરખા થશે, એક્ટ આખો એક સરખો થશે, એવા સુંદર આયોજન કરવાની પણ વાત છે. એટલે મને વિશ્વાસ છે કે ફરીથી આવા પશુપાલકોને પણ દુઃખી નહીં થવું પડે. પ્રજાલક્ષી વાત કરતા માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબે ચોક્કસથી સહકારી માળખાને હાથમાં લઈ અને જેટલા પણ સુધારા પશુપાલક માટે કરવાના થતા હોય, સહકારી માળખામાં કરવાના થતા હોય, એ કરવા માટે કટિબદ્ધ છે અને એમના હર હંમેશ જવાબ પોઝિટિવ રહ્યો છે. આપની વાત તદ્દન સાચી છે, કારણ કે સમય ખૂબ વીતી ગયો છે. માન્ય સીએમ સાહેબ અને માન્ય મંત્રીશ્રી બંને એનો વચલો રસ્તો, આ વાત છઠ્ઠા મહિનાથી ચાલુ હતી, આજે છઠ્ઠા મહિના અને સાતમા મહિનાની શરૂઆતમાં એનો વચલો રસ્તો કાઢીને અમુક ટકા પર્સન્ટેજ એમને ચૂકવવામાં આવ્યા. પરંતુ હજુ પણ પશુપાલકોના મનમાં એવું હતું કે આટલા ચૂકવીને બંધ નહીં થઈ જાય ને, એની જે ચર્ચા હતી એની ચર્ચા કરવા આજે મોવડી મંડળ સાથે અમે બધા જ ડિરેક્ટરોને ચર્ચા કરી છે. એટલે ડિરેક્ટરોએ ખૂબ પોઝિટિવ વાત કરી છે, એટલે હું માનું છું ટૂંક જ સમયની અંદર, એટલે માનું 15 દિવસ થાય કાં તો 20 દિવસની અંદર આ ઇલેક્શન 100% થઈ જવું જોઈએ, મારી પણ એવી ધારણા છે. અને સરકારશ્રીમાં પણ અમારા પ્રતિનિધિ મંડળ જઈને રજૂઆત કરીને ચેરમેનની નિયુક્તિ થાય, સાધારણ સભા થાય અને સાધારણ સભાની અંદર ભાવભેર ચૂકવાય. સાથે અમારી એ પણ રજૂઆત રહેશે, અમે મંત્રીશ્રીને પણ કરવાના છે કે જે મંડળીઓને સભાસદ નથી બનાવી એ મંડળીઓને પણ સભાસદ બનાવે, એવી પણ અમારી રજૂઆત સાથે અમે પ્રતિનિધિ મંડળ, પશુપાલકોના પ્રતિનિધિ મંડળ અમે માન્ય સરકારમાં જઈ અને માન્ય મંત્રીશ્રીને વાત કરવાના છીએ. બીજું કે અમે